हेलो मित्र, गुड मॉर्निंग। ए चैनल गुजरात में आप सर्वेनु हार्दिक स्वागत छे। धोरण 12 नामरा मूल तत्व चैप्टर नंबर 4 भागीदारी नो पुनर्गठन। तो पुनर्मूल्यांकन खातो एटले शू अने एना परथी आमनो तमने गया लेक्चर्स की अंदर पण कीधेलू के आ दाखला आ चैप्टर्स की अंदर आवा मोटा दाखला पूछाता नहीं, परंतु चैप्टर नंबर 5 भागीदारी नो प्रवेश छे एमा आ प्रकारना दाखला पूछाय छे, एटले एना माटेनी तैयारी अथवा नेट प्रेक्टिस जे करवानी छे ए नेट प्रेक्टिस ना रूपे आपणे एक अहींया एक आमनमनो अने एना पर खातु जे छे ए खातु बनाववानो दाखलानी माहिती मिले। तो चालो विद्यार्थीओ जोईए दाखला नंबर, तो कि उदाहरण 7 छे। भावना, भरत अने भूमेश एक भागीदारी पेढ़ीना 2:2:1 प्रमाण में नफो नुकसान वेचता भागीदारों से तारीख 31/17 रोज नु पाकू थयो। आ बाजू मूड़ी लेवा, आ बाजू मिलकत लेना। आम मूड़ी खाता में भावना 6 लाख, भरत 6 लाख, भूमेश 5,40,000, એનો સરવાળો થશે 17,40,000, લેન્ડર 2 લાખ અને દેવીહુંડી 60,000, એટલે ટોટલ થશે 20 લાખ। હવે મિલકત લેણા બાજુ પર જમીન મકાન 5 લાખ, મકાન 8 લાખ, યંત્ર 4 લાખ, ફર્નિચર 50,000, રોકાણો 50,000, દેવાદારો 1 લાખ, લેણીહુંડી 30,000, રોકડ શિલ્લક 20,000 અને બેંક શિલ્લક 50,000। ઓકે, ઉપરોક્ત કાકા સરાયની તારીખે ભાગીદારો મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું। આ અંગેની માહિતી નીચે મુજબ છે। જમીનની કિંમત 7 લાખ ગણી, મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરો, યંત્રની બજાર કિંમત 2,50,000 છે જે ચોપડે લાવવાનું નક્કી કર્યું, દેવાદારો પર 20% લેખે ગાલખા અનામતની જોગવાઈ કરી, લેન્ડારોને 10,000 હવે ચૂકવવાનું નથી, મળવાની બાકી આવક રૂપિયા 5,000 અને ચૂકવવાના બાકી ખર્ચા રૂપિયા 3,000ની નોંધ કરવાની બાકી છે। ઉપરોક્ત માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન અંગેની જરૂરી અમલ નોંધી પુનઃમૂલ્યાંકન ખાતું અથવા એનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું તૈયાર કરો। તો આ દાખલાની અંદર પહેલાં આપણે નફા નુકસાન હવાલા ખાતું તો પુનઃમૂલ્યાંકન ખાતું ફરીથી તમને કહી દઉં કે ભાઈ ઉધાર બાજુ પર તમારે જે પણ વિગત લખવાની છે એમાં જાવક, ખોટ, નુકસાન, ઘટાડો અને ઘટાડો, આટલું યાદ, જાવક, ખોટ, નુકસાન અને ઘટાડો। જમા બાજુ પર જે વસ્તુ લખવાની છે આવક, નફો, ફાયદો અને વધારો, એટલી વસ્તુ લખવાની છે, બરાબર। અને ત્યાર પછી તફાવતની રકમ, નફો કે નુકસાન જોવાયું। પુનઃમૂલ્યાંકન ખાતામાં ફક્ત વધારા ઘટાડાનો જ તફાવત લખવાની છે। પુનઃમૂલ્યાંકન ખાતામાં ફક્ત વધારો કે ઘટાડાની જ રકમ લખવાની છે, એ ખાસ ધ્યાન રાખજો। તો જોઈએ, પહેલાં જોઈએ કે જમીનની કિંમત 7 લાખ ગણવી, જોઈએ ચોપડે જમીન કેટલી છે, 5 લાખ છે, કિંમત ગણવાની કેટલી, 7 લાખ કરવાની છે। એનો મતલબ થાય કે 2 લાખનો ફાયદો થયો, વધારો થયો, વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં લખી દઈએ, એટલે અહીંયા લખી દઈએ જમીન ખાતે અને એ રકમ 2 લાખ। જોજો, પુનઃમૂલ્યાંકન ખાતામાં ફક્ત તફાવતની રકમ છે 5 લાખ અને કિંમત ગણવાની છે 7 લાખ, એનો મતલબ થયો કે 2 લાખનો વધારો થયો તો ફાયદો થયો, તો જમીન મકાન જમીન ખાતે 2 લાખ યાર। ત્યાર પછી મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરો, અહીંયા ડાયરેક્ટ કહી દીધેલો છે, એટલે અહીંયા લખી દઈએ મકાન ખાતે અને 1 લાખ રૂપિયા અહીંયા લખી દઈએ। ત્યાર પછી જોઈએ, યંત્રની બજાર કિંમત 2,50,000 છે અને ચોપડે કિંમત છે 4 લાખ, તો એનો મતલબ થાય કે ઘટાડો થયો, 1,50,000નો ઘટાડો થયો, 4 લાખનું યંત્ર છે ને એને વેચવા જઈએ તો 2,50,000 રૂપિયા આવે એમ છે,
मतलब कि 1,50,000 नो घटाड़ो थाय, घटाड़ो थाय एटले अहींया उधार बाजू पर लखी दे यंत्र खाते 1,50,000 चार पचास देवादारो पर 20% लेके गालखा अनामत ની જોગવાઈ છે તો દેવાદાર અહીંયા જોઈ લો કેટલા છે 1,00,000 1,00,000 ના 20% કરીએ એટલે 20,000 થાય અને ગાલખા અનામત ની નુકસાન છે એટલે આપણે અહીંયા લખી દે કે ગાલખા અનામત ખાતે એ 20,000 નું ક્લિયર ક્યાં બોલે લેન્ડર ને 10,000 હવે ચૂકવવાના નથી એનો મતલબ તો ફાયદો થવાનો એટલે આપણે અહીંયા લખી દઈએ લેન્ડર ખાતે એ 10,000 ત્યાર પછી મળવાની બાકી આવક 5,000 એનાથી બી ફાયદો થવાનો એટલે અહીંયા લખી દઈએ મળવાની બાકી આવક ખાતે એ 5,000 क्लियर अने चुकवाना बाकी खर्चा के नुकसान थवानो एटले आ बाजू चुकवाना बाकी खर्चा खाते अने ए रकम 3,000 टोटल करी लीए चलो जी अहींया आनो टोटल करीए 1,02,03,03,15,000 તફાવતની રકમ નફો કેવા છે ચાલો જોઈએ પહેલા 300 જોઈએ 3, 5, 2, 8, 6, 6, 2, 8, 8, 3, 11, 1, 2, 1, 2, 3 1,32,000 તો વેચી દઈએ તો કે भावना ने मूड़ी खाते भरत ने मूड़ी खाते अने भूमेश ने मूड़ी खाते तो वेचे 1,32,000 ने क्या प्रमाण में वेचवानी छे एक लाख 42,000 ચાલો અહીં બે જેમ એકલા પ્રમાણમાં વેચીએ તો જોઈએ તો 71,000 આવશે બે જેમ એક જેમ ચાર 71,000 ત્યાર પછી 35,500 અને બીજા પણ 35,500 1,42,000 તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ફરીથી જોઈ લો કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર ફાયદો થતો હોય આવક થતો હોય નફો થતો હોય વધારો થતો હોય તૈયાર પુનઃમૂલ્યાંકન ખાતાની જમા ઉધાર બાજુ પર તો ભાઈ ખોટ નુકસાન જાવક વધારે થતો હોય બરાબર હવે મારે આને આમનોન લખવી છે ચોપડીની અંદર આમનોન છૂટી છૂટી આપેલી છે મેં આમનોન તમને 4 તબક્કામાં શીખવાડેલી છે બરાબર પહેલી અમનોન આપણે આ લખીએ પહેલી અમનોન આ લખીએ તો મેં તમને શીખવાડ્યું કે પુનઃમૂલ્યાંકન ખાતાની જો ઉધાર બાજુ પર હોય તો પહેલાં હેડિંગ બોલવાનું અને આ બધી વસ્તુ જમા કરવાની એટલે આપણે અહીંયા લખી છે તારીખ 31/3/17 તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર यंत्र खाते जमा 1,50,000 यंत्र खाते जमा 1,50,000 क्या बोले गालखाड़ अनामत खाते तो के गालखाड़ अनामत खाते तो के 20,000 ते चुकवाना बाकी खर्चा खाते
এরকম তো আউচা কিন্তু 1,73,000 এই পুনর্মূল্যায়ন খাতে উদার 1,73,000 বাকি যে মিলকতো અને દેવાનું પુનઃમૂલ્યાંકન કર્યું પહેલું ક્લિયર એક આમનું તો ચોપડી અંદર શું છે અલગ અલગ કરેલી રાઈટ કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 1,50,000 તે યંત્ર ખાતે જમા 1,50,000 ફરી પાછું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 20,000 તે ગાલખા જનામત ખાતે 20,000 પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તો ચૂકવાના બાકી ખર્ચા સાથે ચડે એના પ્રત્યે કંભાઈ આમનો જો સમય તમારો બચશે અને માર્ક્સમાં કોઈ ફેરફાર થાય નહીં એટલે આ બેસ્ટ આ પહેલી આમનો આ બીજી આમનોમાં જઈએ જો જમા બાજુ હોય તો પહેલાં આ બધી વસ્તુ ઉધાર કરી લેવાની અને હેડિંગ શું કરી દેવાનું જમા તો શું થશે 31,370 જમીન ખાતે ઉધાર 2,00,000 જમીન ખાતે ઉધાર 2,00,000 મકાન ખાતે ઉધાર 1,00,000 મકાન ખાતે ઉધાર 1,00,000 લેન્ડર ખાતે ઉધાર 10,000 લેન્ડર ખાતે ઉધાર 10,000 મળવાની બાકી આવક ખાતે ઉધાર 5,000 મળવાની બાકી આવક ખાતે ઉધાર 5,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે પુનઃમૂલ્યાંકન ખાતે 3,15,000 બાબતજી મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કર્યું બે આમનોન થઈ ગઈ ત્રીજી આમનોન નફાની તો ઉધાર બાજુ પર છે એટલે હેડિંગ પહેલા પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કે ભાવનાની મૂડી કે ચાલુ મૂડી ખાતે કે ભરતની મૂડી ચાલુ મૂડી ખાતે કે ભૂમેશની મૂડી કે ચાલુ મૂડી ખાતે એટલે 31,370 પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 1,42,000 પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 1,42,000 તે ભાવનાની ચાલુ મૂડી કે મૂડી ખાતે તે ભાવનાની મૂડી કે ચાલુ મૂડી ખાતે એ રકમ 71,000 તે ભરતની મૂડી અથવા ચાલુ મૂડી ખાતે ₹35,500 તે ભૂમેશની મૂડી અથવા ચાલુ મૂડી ખાતે 35,500 બાબતે નફાની વેચણી કરી તો આ ચેપ્ટર્સની અંદર આટલો મોટો દાખલો પૂછાય નહીં બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો કે આ જે દાખલો જે છે એ ચેપ્ટર નંબર 5 ભાગીદારીનો પ્રવેશ છે એમાં તમારે એક પુનઃમૂલ્યાંકન ખાતું આવવાનું એક રોકડ ખાતું આવવાનું અને ભાગીદારોનો મૂડી ખાતા અને પાકું સ્થળ આની પછીનું એક દાખલો લેશું કે એમાં બધું જ આવી જાય કે જેના કારણે તમે પ્રવેશની અંદર સરળતાથી તમે લખી શકો પુનઃમૂલ્યાંકન ખાતામાં ધ્યાન રાખજો જમા બાજુ આવક નફો ફાયદો કે વધારો થાય તે લખવાનું પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર જાવ ખોટ નુકસાન કે ઘટાડો લખવાનો બરાબર આમનો તમે આવી સળંગ 3 લખી દો
તો પણ ચાલે, ચોપડી ની અંદર છૂટક છૂટક કામ નું છે, એટલી બધી લખવાથી ટાઈમ વેસ્ટેડ થાય, એના કરતા એક સામતી રકમ ની તમારે સંયુક્ત આમનું તમે લખી શકો છો। તો આજનો વિડીયો તમને જો પસંદ પડ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો, તેમ છતાં બી કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે લખજો, અમે એનું તાત્કાલિક સોલ્યુશન કરી અને વિડીયો તમારી સમક્ષ રજૂ કરીશું। ઓકે।